नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु स्वागत है। पहला वीडियो में आप आयात निकास नो जे अन्य देशों साथ आपणो जे वेपार है एने टकावारी हिस्सानी आपणे वात कही थी, बराबर है। हवे आपणे अहींथी आगळ वात करवानी छे, नवो टॉपिक लेशुं आजे, लेण देण नी तुला। बराबर, लेण देण नी तुला एटले शुं? तो के विश्वना देशों साथे जे आपणो वेपार थाय छे, बराबर, ए आयात अने निकास नो एक सर्वे कही सकीए। लेण देण नी तुला एटले शुं कही सकीए? आयात अने निकास नी सर्वेयू। सर्वेयू एटले एकाउंट ना शब्द छे, जनरली तमे समझी गया हशो। सर्वेयू कोने कहेवाय? जेमा उधार अने जमा टूंकमा बे बाजुनी साइड, बंने साइड नो सरवाळो सरखो आवे तो एने शुं कहेवाय? सर्वेयू, बराबर छे। तो लेण देण नी तुला नी वात करशुं आपणे, के लेण देण नी तुला। तो के लेण देण नी तुला छे ई बे प्रकारनी छे, बराबर, समतोल ने असमतोल। बराबर, समतोल एटले जेमा आयात अने निकास बने ना सरवाळा जो सरखा थाय तो एने समतोल तुला कहेवाय छे। बराबर, शुं कीधुं आपणे? आयात अने निकास बने नो सरवाळो जो सरखो थाय तो एने एम कहेवाय के लेण देण नी तुला छे ई समतोल छे। बीजो प्रकार असमतोल। असमतोल तुला कोने कहेवाय? तो के आयात करता निकास वधी जाती हो, आयात करता निकास वधी जाती हो तो एने असमतोल तुला कहेवाय छे। अथवा निकास करता आयात वधी जाती हो, बराबर, तो पण एने असमतोल तुला कहेवाय। टूंकमां जे आयात हो एना करता निकास नो सरवाळो वधारे आवे तो असमतोल तुला छे। अथवा निकास हो एना करता आयात नो सरवाळो वधारे आवे, टूंकमां बेमांथी एक होई शके। बराबर, હવે તો કે લેણ દેણ ની તુલામાં, હવે આપણે થોડુંક એકાઉન્ટ ઉપર વયું જવાનું છે। લેણ દેણ ની તુલામાં તો કે બે પ્રકારના ખાતા હોય છે, બરાબર, ચાલુ ખાતું અને મૂડી ખાતું। બરાબર, કેવું? ચાલુ ખાતું અને મૂડી ખાતું। બરાબર, દેશમાં જે વિદેશથી સાધન સામગ્રી આવે છે અથવા વિદેશથી જે કઈ મૂડીરોકાણ થાય છે, બરાબર, તો આવી બધી વસ્તુ છે એ મૂડી ખાતામાં આવે છે। બરાબર, પણ આ સિવાય તો કે મૂડી આવક છે, સેવાઓ છે, નિકાસો છે, બરાબર, સેવાઓની નિકાસ છે, સેવાઓની આયાત છે, મૂડી ચૂકવણી છે, એક તરફી આવક છે, એક તરફી ચૂકવણી છે, તો આવી બધી એન્ટ્રી છે એ ચાલુ ખાતામાં આવે। મીન્સ કે આપણે જે અન્ય દેશ સાથે આયાત નિકાસ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ, ફ્રીજ, ટીવી, એસી છે, બરાબર, અથવા તો કાર છે, ટૂંકમાં આવી વસ્તુઓની આયાત નિકાસ થતી હોય તો એ ચાલુ ખાતામાં આવે છે। પણ ઉદ્યોગ ધંધાને મદદરૂપ કોઈ મશીનરી બહારથી આપણે મંગાવીએ અથવા આપણે છે એ મશીનરી અન્ય દેશને વેચીએ તો આ બધું મૂડી ખાતામાં આવશે। બરાબર, એટલે આ બે પ્રકારના ખાતા લેણ દેણની તુલામાં આવશે, ચાલુ ખાતું અને મૂડી ખાતું। બરાબર, હવે લેણ દેણની તુલાને અસર કરતા પરિબળોની વાત કરશું। બરાબર, તો પેલું છે હુંડિયામણનો દર। બરાબર, લેણ દેણની તુલાને હુંડિયામણનો દર અસર કરે છે। હુંડિયામણનો દર એટલે તો કે આપણા રૂપિયાની સરખામણીમાં ડોલરની કિંમત શું છે, રૂપિયાની સરખામણીમાં પાઉન્ડની કિંમત શું છે, યેનની કિંમત શું છે, લીરાની કિંમત શું છે। બરાબર, હુંડિયામણ એટલે વિદેશી ચલણ, વિદેશી ચલણને તમે હુંડિયામણ કહી શકો। બરાબર, તો આ હુંડિયામણમાં જે એના ભાવમાં વધઘટ થતી હોય છે, બરાબર, એની કિંમતમાં વધઘટ થતી હોય છે એ લેણ દેણની તુલાને અસર કરી શકે છે। બરાબર, ત્યાર પછી તો કે આપણે આગળ લેવાનું છે કે દેશ વિદેશમાં કિંમત, વસ્તુઓની દેશ વિદેશમાં કિંમત શું ચાલે છે। અમુક દેશમાં અમુક વસ્તુ છે એ કોસ્ટલી હોય, મોંઘી હોય, અમુક દેશમાં જેનું ઉત્પાદન વધારે થતું હશે તો ત્યાં એ વસ્તુ આપણને સસ્તી પડશે। બરાબર, એવી જ રીતે વસ્તુની વિવિધતા અને ગુણવત્તા, આજે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તમને ઘણી બધી વિવિધતા ગુણવત્તાવાળી વસ્તુ જોવા મળશે। જૂના સમયમાં માણસો સોનાનો ચેઇન કરાવતા તો એ એક જ ટાઈપની પેટર્ન હોય, એટલે તમે સોનીની અહીંયા જાજો એમ કહેજો ચેઇન બતાવો, કેટલે બધા ટાઈપના તમને ચેઇન, કેટલા બધા ડિઝાઇનમાં ચેઇન બતાવશે। બરાબર, બીજી દુકાને જશો તો ત્યાંય તમને વેરાયટી જોવા મળશે। ઠીક આ જ વસ્તુ શું છે ઉદ્યોગ ધંધામાં છે, અત્યારે તમે ટીવી લેવા જાઓ કેટલા ટાઈપના ટીવી બતાવે,
પંખા લેવા જાવ, કાર લેવા જાવ, બાઇક લેવા જાવ, કોઈ પણ વસ્તુ લેવા જાવ, તો વસ્તુમાં વિવિધતા આવી છે અને વસ્તુમાં વિવિધતાની સાથે સાથે ગુણવત્તા પણ વધી છે. મોબાઈલની વાત કરી લો, આજથી 20 વર્ષ પહેલા 2000 સાલમાં જે નોકિયા N95 મોબાઈલ આવતો, 5 મેગાપિક્સલનો કેમેરો આવતો, પણ એ સમયમાં સૌથી ઊંચો કેમેરો હતો. પછી 5 માંથી 12 થયો, 12 માંથી 15, 18, અત્યારે કેવડો આવે છે, 64 મેગાપિક્સલનો કેમેરો આવે છે. બરાબર, પ્રોસેસરમાં એવું છે, પેલા KB માં પ્રોસેસર આવતું, પટાણી MB માં પ્રોસેસર આવે છે. બરાબર, રેમની વાત કરો, પેલા રેમ થી KB માં હતી, પછી 1 GB, 2 GB, અત્યારે 8-8 GB સુધીના મોબાઈલ આવે છે. એટલે ગુણવત્તા પણ સુધરી છે પેલા કરતા. TV માં તમે જોઈ લો, પિક્ચર ક્વોલિટી પેલા કરતા સુધરી. બરાબર, પેલા HD આવતા પિક્ચર ક્વોલિટી, પછી HD આવી. બરાબર, અત્યારે 2K 4K પિક્ચર ક્વોલિટી આવી ગઈ છે. બરાબર, એવી જ રીતે અનિવાર્ય આયાતો. બરાબર, અમુક આયાત એવી હોય જે આપણે કરવી જ પડે, અમુક મશીનરી સાધન સામગ્રી આપણા દેશમાં ન બનતી હોય તો શું કરવું પડે, એવી સાધન સામગ્રી આપણે વિદેશથી આયાત કરવી જ પડતી હોય. બરાબર, તો એને લીધે પણ લેણદેણની તુલના છે એ અસમતોલ થવાની સંભાવના છે. બરાબર, ત્યાર પછી આર્થિક વિકાસનું સ્તર, આપણા દેશનું આર્થિક વિકાસનું સ્તર કેવું છે, સાવ પાયામાં હોય તો એટલા બધા ઉદ્યોગોની ન હોય, અલ્પ વિકસિત દેશ હોય તો એટલા બધા ઉદ્યોગની નહીં હોય. બરાબર, તો ઉત્પાદન પ્રોડક્શન ઓછું થતું હશે, પણ વિકાસશીલ હશે તો સતત વિકાસની સંભાવનાઓ વધશે, સતત ઉદ્યોગો વધશે, જેને લીધે આયાત અને નિકાસનું પ્રમાણ વધી જતું હોય છે. બરાબર, ત્યાર પછી તો કે રાજકીય અંકુશ, અમુક વસ્તુ ઉપર રાજકીય અંકુશ હોય જેને લીધે એની આયાત નિકાસ છે એટલી બધી ન થતી હોય. બરાબર, જેમ કે આપણા દેશમાં હથિયાર રાખવા એ પ્રતિબંધ છે, તમારે પિસ્તોલ કે બંદૂક રાખવી તો લાઇસન્સ લેવું પડે છે. અમેરિકામાં એવું નથી, અમેરિકામાં તમને સામાન્ય રમકડા મળતા હોય, ટોઈસ મળતા હોય, એમ તમને બધું વસ્તુ મળી જાય. બરાબર, તો એનું જે વેચાણ છે એની આયાત નિકાસ છે એમાં રાજકીય અંકુશ છે. બરાબર, એવી જ રીતે સેવા, બેન્કિંગ, વીમો, આ બધી સેવાઓ જેટલી વિકાસ પામશે એટલો જે આ લેણદેણની તુલના છે એ સમતોલ બનશે, જેટલી વિકાસ નહીં પામે એટલી અસમતોલ લેણદેણની તુલના હશે. બરાબર, પછી હવે આપણે લેણદેણની તુલનાનું કાલ્પનિક ઉદાહરણ લેવાનું છે. બરાબર, અહીંયા આપણે કાલ્પનિક ઉદાહરણ આપણે લઈએ અને સમજીએ કે લેણદેણની તુલનાનું ખાતું કેવું હોઈ શકે. તો આપણે અગાઉ વાત કરી, લેણદેણની તુલનામાં 2 ખાતા આવશે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. બરાબર, હવે પેલા ચાલુ ખાતાને સમજીએ, આ જમા સાઈડ છે. બરાબર, અને આ શું છે, ઉધાર સાઈડ છે, અને આ તુલા એટલે કે એની બેલેન્સ કઈ રીતે કરવું. બરાબર, એના માટેનું છે. હવે જમા બાજુ તો કે વસ્તુની નિકાસ આવશે, અહીંયા આપણે વસ્તુની નિકાસ કેટલી લીધી, 200, અહીં કીધું છે ને કરોડમાં, એટલે 200 કરોડ સમજવાના છે, વસ્તુની નિકાસો 200 કરોડ. બરાબર, સામે ઉધાર, વસ્તુની આયાત કેટલી છે, ઉધાર બાજુ શું આવશે, વસ્તુની આયાત કેટલી છે, 300 કરોડ. બરાબર, તો 200 માંથી 300 કરોડ જાય તો -100 કરોડ આવશે. બરાબર છે, પછી તો કે વેપાર તુલા, વેપાર તુલા કેટલી થાય, -100 કરોડ. હવે આગળ વાત કરીએ સેવાઓની નિકાસ, બરાબર, તો કેટલી છે, 100 કરોડ. મૂડી આવક છે એ પણ જમા બાજુ આવશે, કેટલી છે, 100 કરોડ. એક તરફી આવકો છે એ કેટલી છે, 200. એક તરફી એટલે એક જ બાજુથી, આપણે પાછું એને નિકાસ ન કરી શકતા હોય એવી વસ્તુ હોય. બરાબર, એક તરફી આવક 200 કરોડ છે. અને પછી તો કે આ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો કેટલો છે, 600 કરોડ. બરાબર છે, એ જ રીતે સેવાઓની આયાત તો કે 200, મૂડી ચૂકવણી 200, એક તરફી ચૂકવણી 100. બરાબર, ટોટલ કેટલી થઈ, 800 કરોડ. બરાબર, તો 600 અને 800 થઈ, એટલે 600 માંથી 800 જાય તો -200 કરોડ. બરાબર છે, થયું. ત્યાર પછી હવે આપણે મૂડી ખાતું લેશું, મૂડી ખાતામાં તો કે લાંબા ગાળાનું ઋણ 200,
ટૂંકા ગાળાનું ઋણ 100 અને સોનાનું વેચાણ 100 બરાબર, પેટા સરવાળો કેટલો થયો? તો કે 400 બરાબર. એ જ રીતે ઉધાર બાજુ મૂડી ખાતામાં લાંબા ગાળાનું ધિરાણ 80 કરોડ, ટૂંકા ગાળાનું ધિરાણ 60 કરોડ, સોનાની ખરીદી 50, ટોટલ કેટલું થયું? 190 પ્લસ ગણતરીની ભૂલ હોય કદાચ તો 10, એટલે ટોટલ થયું 200 બરાબર. હવે અહીંયા થયો સરવાળો 400 અને અહીંયા થયો 200, તો 400માંથી 200 જાય તો પ્લસ 200 બરાબર. હવે આપણે એ જોવાનું છે કે આ 600 આ અને 400 આ એટલે કેટલા થયા? 1000 બરાબર છે. કેટલા થયા? 1000. એવી જ રીતે આ 800 અને આ 200 કેટલા થયા? 1000. એટલે બે બાજુ તુલા કેવી થઈ ગઈ? સરખી, બે બાજુ 1000 1000 થઈ ગયા છે બરાબર. અને લેણ દેણ તુલા કહેવાય છે, પણ આ કાલ્પનિક ઉદાહરણ છે બરાબર છે. ત્યાર પછી હવે આપણે આગળ તો કે હુંડિયામણના દરનો ખ્યાલ સમજવાનો છે. હુંડિયામણનો દરનો ખ્યાલ એટલે શું બરાબર? હુંડિયામણનો દરનો ખ્યાલ એટલે આપણે બીજા દેશ સાથે વેપાર કરવો છે તો આપણા રૂપિયાની કિંમત એના રૂપિયામાં, ટૂંકમાં એના ચલણમાં કેટલી છે, તો એને શું કહેવાય? હુંડિયામણનો દર બરાબર. એનો અર્થ હુંડિયામણ એટલે કોઈ અન્ય દેશ સાથે વેપાર કરવા માટે એના ચલણમાં આપણા રૂપિયાની કિંમત કેટલી છે, તો એને હુંડિયામણનો દર કહેવાય. દાખલા તરીકે 1 US ડોલર બરાબર 60 રૂપિયા, તો એને હુંડિયામણનો દર કહેવાય. 1 ડોલર બરાબર 60 રૂપિયા થાય બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ફેરફાર, હુંડિયામણના દરમાં ફેરફાર. તમે જો છાપું વાંચો ને તો જે અંદર બિઝનેસનું પેજ હોય, વેપારનું પેજ હોય, એમાં જમણી બાજુ સૌથી ઉપર ખૂણામાં રોજે રોજ ડોલરની કિંમત છપાઈને આવે કે આજે ડોલરનો ભાવ આટલો છે, આજે ડોલરનો ભાવ આટલો છે બરાબર. તો આ ડોલરનો ભાવ છે એ ફેરફાર થતો હોય છે, પાઉન્ડનો ભાવ છે એ ફેરફાર થતો હોય. એ શેના આધારે? તો કે બજારના આધારે થતો હોય. બજારમાં કેટલી તેજી છે, કેટલી મંદી છે, આપણા બજારમાં કેટલી તેજી છે, અમેરિકાના બજારમાં કેટલી તેજી છે, વિશ્વમાં કેવડી તેજી છે, આપણા દેશમાં કેવડી તેજી છે, કેટલો વેપાર થાય છે બરાબર. એ વેપારના અંદાજ ઉપરથી તો કે હુંડિયામણના દરમાં ફેરફાર થાય છે બરાબર. અને આ હુંડિયામણના દરના ફેરફારને લીધે ફાયદો થાય છે અને ઘણી વાર નુકસાન પણ થાય છે. સપોઝ તમે અમેરિકાથી તો કે આઈફોન મંગાવ્યા. શું મંગાવ્યા? આઈફોન. 10 આઈફોન મંગાવ્યા. એક આઈફોનની કિંમત 1000 ડોલર છે. એક આઈફોનની કિંમત સમજી લો, સપોઝ દાખલા તરીકે 1000 ડોલર છે બરાબર. હવે 1000 ડોલર છે તો 10 આઈફોન મંગાવ્યા તો કેટલા થશે? 10000 ડોલર થશે બરાબર. હવે 1 US ડોલર બરાબર 60 રૂપિયા હોય બરાબર, તો 1000 ડોલર બરાબર કેટલા થશે? તો કે 60000 બરાબર. 60000 ડોલર થશે. પણ માનો કે ડોલરનો ભાવ વધ્યો, ડોલરનો ભાવ વધ્યો, 60ની જગ્યાએ 65 થઈ ગયો, તો પેલા ઓલા 10 ફોન હતા, એક આઈફોનની કિંમત 1000 ડોલર છે, તો તમારે કેટલા ચૂકવવા પડતા હતા? 60000 રૂપિયા બરાબર. તો 60000, તો 10 આઈફોનની કિંમત કેટલી થઈ? 6 લાખ રૂપિયા થઈ બરાબર. પણ હવે ભાવ વધી ગયો ડોલરનો, 65 થઈ ગયું, તો હવે તમારે તો કે 65000 એક ફોનની કિંમત, તો 10 ફોનની કિંમત 6 લાખ 50 હજાર, તો પેલા કરતા તમારે 50000 વધારે ચૂકવવા પડે બરાબર. આવો મહિના દી માં સમજી લો 5 રૂપિયા ભાવ વધી ગયો, તો મહિના દી પેલા તમારે 6 લાખ દેવા પડતા હતા, હવે 6.5 લાખ, એટલે સીધો 50000નો નુકસાન આવે. પણ એવી જ રીતે રૂપિયા સામે ડોલરનો ભાવ ઘટે તો ફાયદો થાય. તમે આઈફોન છે 1000 ડોલર નો એક એવા 10 લીધા, તો 10000 ડોલર કિંમત ચૂકવવાની થાય. હવે ડોલરની કિંમત છે 1 ડોલર બરાબર 60 રૂપિયા બરાબર. ડોલરની કિંમત ઘટી ગઈ, સમજી લો 55 થઈ ગઈ, તો પેલા તમે કેટલા ચૂકવતા હતા? તો કે 10 આઈફોનના 6 લાખ ચૂકવતા હતા, પણ હવે 55 થઈ ગઈ એટલે 10 ફોનના 5 લાખ 50 હજાર ચૂકવવાના થશે.
ટૂંકમાં રૂપિયા સામે ડોલરની કિંમત વધે તો આપણા વેપારીઓને નુકસાન થાય અને ન્યાના વેપારીઓને ફાયદો થાય. રૂપિયા સામે ડોલરની કિંમત ઘટશે તો આપણા વેપારીઓને ફાયદો થશે, ન્યાના વેપારીઓને નુકસાન થઈ શકે. બરાબર છે? ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. આપણે હોમવર્કમાં આટલું કામ કરવાનું છે. શું કરવાનું છે? વિદેશ વેપારની દિશા વિશે વિસ્તૃત નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ એમ કે છે કે પ્રશ્નો જડતા નથી, આપણે ચોપડીમાંથી પોઈન્ટ વાળા બેઠા ટોપિક આપીએ છીએ, તમારે ગોતવાની ક્યાંય જરૂર નથી. બીજો છે વિદેશ વેપારમાં આયાત નિકાસનો ટકાવારી હિસ્સો. આપણે જે કાંઈ મુદ્દા સમજાવીએ છીએ એમાંથી જ પ્રશ્નો આપીએ છીએ, એટલે તમારે પછી આ ટોપિક જોઈ લેવાના અને એમાં જ ગોતવાની ટ્રાય કરવાની. આ પ્રશ્ન તમને એમાં જ એના જવાબ મળી જશે. બરાબર? ત્રીજું છે લેણદેણની તુલાનો ખ્યાલ અને પ્રકાર લખવાનો છે. જે અસમતોલ સમતોલ છે, લેણદેણની તુલા, એનું ખાતું છે, એ બધું આમાં આવી જશે. નમસ્કાર. Thank you.